ને મિત્રો મજામાં મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણના સંદર્ભે અને યસ બહુ સરસ પ્રશ્નો જે પી જી પણ પૂછાઈ શકે એવા છે અને તમને બધાને આનંદ થશે કે એમ જી જે પરીક્ષા દસમી ડિસેમ્બરે લેવાની જુનિયર આસિસ્ટન્ટની પણ મિત્રો પ્રશ્નો બહુ સરસ છે તમને મજા આવશે અને હા કોઈને કોઈ પરીક્ષામાં તમને જરૂરથી કામ આવશે ચલો એક નજર કરી લઈએ જેમ કે પહેલો જ પ્રશ્ન જે હું તો અમે પ્રશ્ન આવો પણ છે કે નીચે પૈકી કયા શબ્દોની જોડી સ્વાવલંબન એનો વિરુદ્ધાર્થી અર્થ દર્શાવે છે મિત્રો સ્વાવલંબન સ્વ અવલંબન છે એનો પર અવલંબન તો પર ઉપર યસ આ દેખાય છે પરાધાર અને પરાશ્રમ હે ને તો પરાશ્રય આશ્રય એટલે બીજા ઉપર આશ્રય તેમ પર એટલે બીજા અને પર આધાર એટલે બીજા ઉપર આધાર એટલે બરોબર છે સ્વાવલંબનનું એ વિરોધાર્થી છે નેક્સ્ટ છે મિત્રો કે દૂધમાંથી પોરા કાઢવા એનો અર્થ નીચે વર્ણવેલામાં કયા કયા વાક્યો અથવા રૂઢિપ્રયોગો સમજાવે છે મિત્રો દૂધમાંથી પોરા કાઢવા એટલે તમને ખબર છે કે કાંઈ ન હોય ને ખોટે ખોટી ભૂલો કાઢવી કાંઈ ન હોય તો યસ બીજું જ છે ભૂલ ન હોય

એટલે એ ખોટું છે પછી ભજન કીર્તન તો કી છે એ દીર્ઘ આવે ચાલો એ જવા દઉં પણ ભારતીય બરાબર તો સાચું છે અને પ્રતિનિધિ એ પણ બધા યસ બિલકુલ સાચું છે તો એ ડી છે એ જવાબ સાચો છે સ્વયંવર એ શબ્દમાં ક્યાં સંસ્કૃત પૂર્વક કે ઉપસર્ગ છે મિત્રો તમને ખબર છે પૂર્વક કે ઉપસર્ગ છે સૌથી પહેલા લાગે ઉપસર્ગમાં હંમેશા ધાતુ હોય પૂર્વકની અંદર નામ હોય છે બસ આટલી વાત છે તો સ્વયંવર તો ખ્યાલ જ છે સ્વયં સ્વયં છે એ આવશે અને એ છે યસ પૂર્વક છે તો બિલકુલ સ્વયં શબ્દ ખબર જ છે કે એ પૂર્વક છે એટલે તમે એ છે એનો જવાબ આવશે ત્યાર પછી એનો છે વેપાર કરનાર યસ એને વેપારી કહેવામાં આવે છે તો કરિયાણાનો વેપારી હોય તો યસ તો એ જ્યારે સ્પેશિયલ એવી જ્યારે વાત છે ત્યારે તમને ખબર છે એને ગાંધી કહીએ છીએ ને તો યસ ગાંધીની દુકાનેથી લઈ આવે એમ આપણે કહેતા હોય છે ઉચ્ચાર સામ્ય અર્થભેદ બિલકુલ મિત્રો ઉચ્ચાર સમાન છે પણ અર્થમાં કંઈક હોય તો યસ અહીંયા તમે પકડી લીધું છે બિલકુલ સાચું અંશ અને અંશ અંશ એટલે તમને ખબર છે કે ઓલા એમ પણ લઈ શકો ગણિતની વાત કરતા હોય તો અંશ અને છેદ પણ લઈ શકો અ એ સિવાય અંશ એટલે ભાગ હિસ્સો એવો પણ નીકળે પણ જે બીજો અં સ છે જે સગડીનો છે સસલાનો છે તો એ સ શું છે તો મિત્રો તમે તરત કહેશો કે સર એ અર્થ તો તો યસ એવું થાય અથવા બળદ કે જે કાંધનો ભાગ છે તો એ અંશ છે એટલે બિલકુલ એ જવાબ અર્થનો એ ભેદ દેખાઈ રહ્યો છે ઉચ્ચાર સરખો દેખાઈ રહ્યો છે ત્યાર પછી મિત્રો અહીં વાત એવી છે કે વાક્યો શુદ્ધ કયા છે તો જો પેલું જ

પણ એના ઉપર અનુસ્વાર આવે એના ક્રિયાપદ ઉપર તો રડવા લાગ્યા એટલે બરોબર જ છે પછી શું વાત કરો છો નહીં શું નહીં શી વાત કારણ કે વાત છે એ કેવી તો શી વાત કરો છો એટલે ચોથું ભૂલ છે તો કરેક્ટ છે એ બે અને ત્રણ બિલકુલ સાચું છે ત્યાર પછી ડોક્ટર રાધાકૃષ્ણ હવે એનું અનુસંધાન તરત તમે કહેશો સર કે તો બાર દિન તો ઈસુ ખ્રિસ્ત યસ નાતાલ ભગવાન રામ બરાબર તો યસ રામનવમી અને ચાચા નેહરુ યસ બાળ દિન તો મિત્રો તમે જે જોડકા છે એનું અનુસંધાન પકડીને કહી શકશો કે એકની સાથે કોણ આવશે તો યસ એટલે એકની સાથે ડ તો જોવો જોઈએ એકની સાથે ડ પણ આવે છે પછી બેની સાથે અ બરાબર તો બરાબર છે યુશુ કૃષ્ણ અ ભગવાન રામ સાથે યસ શું આવશે તો બ તો ત્રણ સાથે બ અને ચાર સાથે ક બિલકુલ સાચું છે તો ડી છે વિકલ્પ સાચો છે ત્યાર પછી શુદ્ધિની દ્રષ્ટિએ કયો વિકલ્પ સાચો છે હવે જો અમર અને અકબર અને એન્થની એમ ન લખાય અમર પછી અલ્પવિરામ અકબર અને એન્થની એમ લખાય તો બીજું બરાબર નથી કારણ કે અને લખવું જોઈએ તો નથી લખ્યું ત્રીજું બરોબર છે અમર અકબર અને એન્થની ડીમાં પણ ખાલી માત્ર અલ્પવિરામ દર્શાવે છે નહીં તો છેલ્લું હોય છેલ્લા બેને તમે અન્યથી જોડી શકો છો એટલે જે ત્રીજું છે સી એ બિલકુલ સાચું છે ભયંકર નું વિરોધાભાષી અર્થઘટન કયો વિકલ્પ કરે છે ભયંકર બિલકુલ તો રમણીય છે અર્થ છે છે એ પણ હવે જો ઈ પણ છે દુનિયાદારી નથી જાણતો એટલે આમ છે પણ આમ નહીં એટલે વિરોધ છે આમ નહીં આમ તો યસ તો અહીંયા પણ છે એ સંયોજક છે અને ઈ સંયોજક અનુસંધાન છે એ વિરોધ વાચક છે તો બિલકુલ સાચું છે અને બોલે તે બે ખાય એનો અર્થ કયો વિકલ્પ દર્શાવે મિત્રો અહીંયા બોલે તે બે ખાય અહીંયા સંદર્ભ એવો છે કે બોલે ને બે ખાય તો અહીંયા તમે એક જુઓ ને તો ન બોલવામાં ગુણ એ ટાઈપનો આખો સંદર્ભ દેખાઈ રહ્યો છે પણ અહીંયા મને લાગે છે ભૂલો દેખાઈ રહી છે ખબર નહીં વગર વિચારે બોલે તો નુકસાન થાય તો એવું નથી વાત વગર વિચારવાની તો વાત જ નથી બોલે જ છે એવી વાત છે પોતાની ઉપસ્થિતિ જાહેર કરે તો નિશ્ચિત લાભ થઈ નહીં એટલે અહીંયાં મને લાગે છે બોલે તો બે ફળખાવા મળે વગર વિચારે બોલે તો નુકસાન ના મિત્રો અહીંયા મને લાગે છે કંઈક ભૂલ દેખાઈ રહી છે ખબર નહીં પણ આનું અનુસંધાન ડાયરેક્ટ એ નથી દેખાતું તો કારણ કે લાભ થવાની વાત જનરલી એમાં નથી ત્યાર પછી દર્શક સર્વનામ માટે કયો વિકલ્પ યોગ્ય છે તો દર્શક જ્યારે તમે કોઈ પણ સર્વમાં આ તે પેલું બરાબર તો સિમ્પલ કે પ્રત્યક્ષ જે વસ્તુ હોય છે અર્જુન ભીમ સહદેવ અને નકુલ તો મિત્રો જ્યારે પાંચ પુત્રો હતા એમ કહી દે છે ને ત્યારે યસ ગુરુ વિરામ આવશે બરાબર ને કે આટલા હતા પછી દર્શાવી રહ્યા છે તો જ્યારે આવી રીતે હોય ત્યારે ગુરુ વિરામ આવે જે તમે જાણો છો આપણા જે ચિહ્નોના જે વિડીયો છે તમે જોયો હશે તો એમાં તમને ખબર પડી જશે ત્યાર પછી મોલીવુડ કેરળ તો કર્ણાટક એટલે આજ કે ના પેલું હોલીવુડ ને બોલીવુડ ને ઢોલીવુડ એના જેવું તો આમ જોઈએ તો નો ક્વેશ્ચન કહેવાય પણ એમ કે માહિતીના અનુસંધાને તમે બરોબર કરી શકો છો કે એવો અર્થ નીકળે એટલે સેન્ડલવુડ એટલે કર્ણાટકનું જે ફિલ્મનું ઇન્ડસ્ટ્રી છે એને સેન્ડલવુડ કહે છે કેરળને મોલીવુડ કહે છે એવી રીતે આપણે ગુજરાતની અંદર ઢોલીવુડ કહે છે હે ને મુંબઈ ની અંદર બોમ્બે બોલીવુડ કે છે એવું હે ને ફોરેન ની અંદર અમેરિકા હોલિવૂડ તો યસ ચર્ચ ક હવે જો ક એટલે કરનાર ચર્ચ એટલે ચર્ચા તો બિલકુલ સાચું છે જે સી છે કે ચર્ચા કરનાર એને ચર્ચ ક કહેવાય હે તો બિલકુલ અને હા શુદ્ધ વાક્ય કયું છે જો લોકો સેન્ટર ભાગી ગયા જો એક તો છે ને પૂર્ણ વિરામ નથી

ત્યાર પછી છે પૂર્વકોના નીચે આપેલા ઉદાહરણમાં કયો વિકલ્પ અલગ પડે છે અળખામણું અહીંયા આમ જોઈએ તો પૂર્વક છે એ અણ અણ આવે નાના રૂપ એમાં નાના આવે દિવાકરમાં એક ગોટો છે દિવાકરમાં કર છે એ છે એ અનુગ થશે અને અનન્યમાં અન છે આવે એટલે એકચ્યુઅલી આમાં પણ ભૂલ લાગે છે કે અળખામણું ન આવે દિવા કરાવવું જોઈએ કારણ કે દિવાકરમાં અ પૂર્વક છે જ નહીં અને બાકી ત્રણ જગ્યાએ તો છે છે જ તો પૂર્વકના સંદર્ભમાં આ ભૂલ દેખાઈ રહી ત્યાર પછી ઠેકડી સમાનાર્થી વિકલ્પ કયો તો મિત્રો જાણો છો ઠેકડી એટલે તીખડે તીખળ કરું તો મિત્રો સરસ મજાના વિશક્શન તમે જરૂરથી જોઈ લેજો અને હા આ પ્રકારનું પૂછાય છે એટલે તમે પ્રેક્ટિસ પણ કરી લેજો મિત્રો બેસ્ટ કેવો લાગ્યો વિડીયો અને હા જે જે લોકો પીજી વિશે લેતા એને અત્યારે ત્યાં શેર કરી દેજો અને કોમેન્ટની રાહ સાથે આવજો